नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगी, स्वागत है आपनु ब्रेकफास्ट न्यूज में। बात करें ब्रेकिंग न्यूज सामे, आज वरसाद ने लईने सवारना 6 वाग्या थी लई 8 वाग्या सुधी में 38 तालुकाओं में वरसाद नोंधायो छे। 3 तालुकाओं में 1 थी 3 इंच जेटलो वरसाद नोंधायो तो अन्य 35 तालुकाओं में 1 इंच सुधीनो वरसाद नोंधायो छे। सवारे 6 थी 8 सुधी में तालुकाओं में वरसादनो माहोल, 3 तालुकाओं में 1 थी 3 इंच जेटलो वरसाद नोंधायो, सौथी वधु 3 तालुकाओं में वरसाद नोंधायो छे। अन्य 35 तालुकाओं में 1 इंच सुधीनो वरसाद नोंधायो छे। पालनपुर दांता में 2 कलाक में 3 इंच वरसाद खाबक्यो तो डीसा में सरेराश 2.5 इंच जेटलो वरसाद नोंधायो छे। आ तरफ मोरबी ना हळवद में सरेराश 1 इंच वरसाद खाबक्यो छे। पहली सवार थी जी रीते वरसाद ठेर ठेर शुरू थई गयो छे त्यारे सवारना 6 वाग्या थी 8 वाग्या सुधी में 38 तालुकाओं में सारो एवो वरसाद नोंधायो छे। 38માંથી 3 તાલુકાઓમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ, અન્ય તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। પાલનપુર દાંતામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડીસાની વાત કરીએ તો ડીસામાં 2.5 ઇંચ વરસાદ, મોરબીના હળવદમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે રીતે વાતાવરણમાં આગાહી કરવામાં આવી છે, હજુ પણ આવનારા 3 દિવસ આગાહી કરાઈ છે, ત્યારે આજે જે રીતે વરસાદ શરૂ થઈ ગયો છે તો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। પાલનપુર, દાંતા, ડીસા, મોરબી તમામ જગ્યા પર વરસાદ નોંધાયો છે। तो बात करिए छेल्ला 24 कलाक में 168 तालुकाओं में मेघमहर जोवा मळी छे। 3 तालुकाओं में 3 थी 4 इंच सुधीनो वरसाद, 9 तालुकाओं में 2 थी 3 इंच सुधीनो वरसाद नोंधायो छे। तो आ तरफ 20 तालुकाओं में 1 थी 2 इंच वरसाद, अन्य 136 तालुकाओं में 1 इंच सुधीनो वरसाद नोंधायो छे। साबरकांठाना तलोदमां सौथी वधु 4 इंच वरसाद, अरवलीना मेघरजमां 4 इंच वरसाद नोंधायो छे। गांधीनगरना दहेगाममां सरेराश 3 इंच वरसाद खाबक्यो छे, त्यारे महेसाणाना ऊंझामां पण 2.5 इंच वरसाद, पाटणना सिद्धपुरमां पण 2.5 इंच वरसाद नोंधायो छे। उत्तर गुजरातनी जो वात करीए तो साबरकांठा, अरवली, महेसाणा, गांधीनगर, पाटण तमाम जग्या पर वरसाद नोंधायो, 2.5 इंच थी लई 4 इंच सुधीनो वरसाद खाबकी चुक्यो छे। 3 तालुकाओं में सौथी वधु 3 थी 4 इंच वरसाद नोंधायो, ज्यारे 9 तालुकाओं में 2 थी 3 इंच वरसाद वरस्यो छे। 20 तालुकाओं में 1 थी 2 इंच वरसाद अने अन्य तालुकाओ एटले के 136 जेटला तालुका में 1 इंच वरसाद नोंधायो छे। આગળ વાત કરીએ સુરતની, સુરત ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે। ડેમની જળસપાટી 338 ફૂટ નજીક પહોંચી ગઈ છે। ઉકાઈમાં પાણીની આવક 1.43 લાખ ક્યુસેક નોંધાયું। હથનુર ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। 2 દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂટનો વધારો નોંધાયો છે। ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટ છે, ત્યારે માત્ર 8 ફૂટ જ હવે ભયજનક સપાટીથી દૂર છે। ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દૂર, 338 ફૂટ પર જળ સપાટી પહોંચી છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.43 લાખ ક્યુસેક નોંધાઈ, તો બીજી તરફ હથનુર ડેમમાંથી પણ 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સુરતના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે, તો બીજી તરફ ઉકાઈ ડેમ હવે તેની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દૂર છે। 345 ફૂટ પર ભયજનક સપાટી છે, જ્યારે હાલ 338 ફૂટ પર પહોંચ્યું છે। તો વાત કરીએ બનાસકાંઠાની, બનાસકાંઠાના પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। દાંતામાં સવારે 6 થી 8 સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો, ડીસામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। દિયોદર સહિતના ભાગોમાં વરસાદી માહોલ છે। વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બનાસકાંઠાના પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, દાંતામાં સવારે 6 થી 8 સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે।
ओडिशामां सरेराश 2.5 इंच वरसाद नोंधाता वातावरणमां ठंडक प्रसरी गई छे। વાતકરી મોરબીની મોરબીના હળવદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ અહીંયા વરસાદી માહોલ યથાવત છે। સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। વરસાદ વરસતા ખેડૂતો પણ ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે અને બીજી તરફ નદી નાણા ડેમો ચેક ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે। ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ડેમોમાં પણ હવે જળસ્તર વધી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રીતે વરસાદની ઘટ હતી સમગ્ર ગુજરાતમાં, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતો માટે પણ આ સારા સમાચાર કહી શકાય। ખેડૂતોને હવે રાહત મળશે, તેમને પણ હવે સિંચાઈનું પાણી આપવામાં આવશે। ઠેર ઠેર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જળસ્તર વધી રહ્યું છે, સતત નીચાણવાળા વિસ્તારોને પણ ક્યાંક એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વાત કરીએ સાબરકાંઠાની, સાબરકાંઠામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। સાબરકાંઠામાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ। તલોદમાં 24 કલાકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પ્રાંતિજમાં સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો છે। ઈડર સહિત ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે। ખેડબ્રહ્મામાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે। પ્રાંતિજમાં 2 ઇંચ વરસાદ, તલોદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર ક્યાંક પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। ખેડબ્રહ્મામાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો, પ્રાંતિજમાં 2 ઇંચ અને તલોદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના તલોદમાં નોંધાયો છે। 4 ઇંચ વરસાદ અહીંયા ખાબકી ચૂક્યો છે। ઈડર સહિતના ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। આ તરફ સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘકૃપા જોવા મળી છે। સમગ્ર સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઉમરપાડામાં 16 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, મહુવામાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જે રીતે નોંધાયો છે, ત્યારે ઉમરપાડામાં 16 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, મહુવામાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે। સુરત શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ નોંધાયો છે તો છેલ્લા 24 કલાકમાં જે રીતે સુરતમાં પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાત કરીએ આંખે જ માહિતી માટે સંજય મંત આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે। સંજય, જે રીતે સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, ક્યાં કેટલો વરસાદ, સંજય ક્યાંય પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે કે કેમ? સુરત શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યો છું કે સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે આજે ગણેશજીની સ્થાપના પણ કરવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થી છે જે સુરત શહેરમાં જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, લોકોમાં પણ એક પ્રકારનો જે ઉત્સાહ છે એ બેવડાવી રહ્યો છે અને ખાસ કરીને ગરમી ઓછી થતાં સુરતવાસીઓ રાહત અનુભવી રહ્યા છે। તો જો જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી, બારડોલી, કામરેજ, ઉમરપાડા અને માંગરોળ તાલુકા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। મધરાત બાદ ત્યાં પણ વરસાદ શરૂ થયો હતો અને જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને ખાડી કિનારાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે અને નદી કિનારાના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કર્યા છે। નદીઓ 2 કાંઠે વહી રહી છે, મીંઢોળા, પૂર્ણા, અંબિકા તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, નવસારી, કપરાડા, ડાંગ, તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। ઉકાઈ ડેમની જળસપાટી પણ સતત વધી રહી છે, 2 દિવસમાં
3 થી 4 ફૂટ જેટલી સપાટી ઉકાઈ ડેમની વધી છે, એટલે કહી શકાય કે સાર્વત્રિક વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત અવિરતપણે ચાલી રહી છે. ચોક્કસ સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. ઉમરપાડામાં 16 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તરફ વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગર જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો છે. ગાંધીનગરમાં પણ સાર્વત્રિક વરસાદ. દહેગામમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ, તો માણસામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કલોલમાં સરેરાશ 1 ઇંચ વરસાદ. સારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો છે. ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગરના દહેગામમાં 24 કલાકમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ. સૌથી વધુ દહેગામમાં 3.5 ઇંચ વરસાદ, માણસામાં 2.5 ઇંચ, જ્યારે કલોલમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં પણ ઠેર ઠેર વરસાદ શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને, ત્યારે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. અગ્રવાત કરીએ ગીર સોમનાથને. ગીર સોમનાથનો રાવલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે રાવલ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 6 દરવાજા પૈકી 1 દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારના 18 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાવલ ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ગીર સોમનાથનો રાવલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉલ્લેખનીય છે કે ડેમના જે 6 દરવાજા આવેલા છે તેના પૈકી 1 દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે રાવલ ડેમ ઓવરફ્લો થયો છે. સારા એવા વરસાદને કારણે ડેમમાં જળસ્તરની સપાટી વધતા આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આજે જે રીતે ગણેશ ચતુર્થી છે ત્યારે વાત કરીએ ગણપતિ બાપ્પા મોરિયાની. વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં આજથી ગણેશનો જે ચતુર્થીનો પ્રારંભ થયો છે ત્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત ઠેર ઠેર થઈ ગઈ છે. સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની મૂર્તિની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે મોટામાં મોટી 4 ફૂટની મૂર્તિ તમામ ભાવિ ભક્તો જે છે તે પંડાલમાં બિરાજમાન કરી શકશે. ઘરમાં ગણેશ સ્થાપના માટે 2 ફૂટની મૂર્તિની મંજૂરી અપાઈ છે. કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી પણ વાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સાર્વજનિક ગણેશોત્સવ માટે પંડાલમાં સૌથી મોટી 4 ફૂટ સુધીની મૂર્તિની છૂટ આપવામાં આવી છે, જ્યારે ઘરમાં ગણેશ સ્થાપના માટે 2 ફૂટની મૂર્તિની મંજૂરી અપાઈ છે. ઠેર ઠેર પંડાલો બનાવી અને આજે જે રીતે ગણેશ ચતુર્થી છે ત્યારે તેનો પ્રારંભ થયો છે. મોટા ભાગે ઠેર ઠેર જે રીતે અમદાવાદમાં લોકો તૈયારીઓ કરતા હોય છે, ત્યારે આજથી 10 દિવસનો જે કાર્યક્રમ રહેતો હોય છે તેમાં આજથી તેનો પ્રારંભ થઈ ગયો છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે રવિ ભાવસાર આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ, જે રીતે આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે, ઠેર ઠેર ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, પંડાલોમાં ગણપતિ લાવવામાં આવ્યા છે, લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રવિ? હા બિલકુલથી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે, જે પ્રમાણે સરકારે ગાઈડલાઈન મુજબ જે ગણેશ ઉત્સવ છે તે ગણેશ ઉત્સવ ઉજવવાની જે પરમિશન છે તે આપી છે. જો વાત કરવામાં આવે તો સાર્વજનિક જે મૂર્તિ છે જે લાવવા માટે માત્ર 4 ફૂટની મંજૂરી આપવામાં આવી છે, અને જે પ્રમાણે જો
વાત કરવામાં આવે તો જે ઘરમાં ગણેશ સ્થાપન કરવામાં આવશે તો એમાં માત્ર 2 ફૂટની મંજૂરી છે તે આપવામાં આવી છે. સરકારી ગાઈડલાઈન મુજબ છે ઉજવણી છે તે ઉજવણી કરવાની રહેશે. અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોરોનાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન છે તે પાલન કરવાનું રહેશે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ જે લોકો છે તે લોકો પણ અત્યારે હાલ જે ગણેશ ઉત્સવનો જે પ્રારંભ થઈ ગયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે તે સીધો દેખાઈ આવે છે. સીધા વાત કરવામાં આવે તો જે પ્રમાણે 10 દિવસીય ગણેશ ઉત્સવનો જે પ્રારંભ છે તે પ્રારંભ થઈ ગયો છે. લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક ભક્તિમય છે તે ભક્તિમય મળી આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જે પ્રમાણે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગણેશ ઉત્સવનો પ્રારંભ છે તે થઈ ગયો છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ ગણપતિની મૂર્તિ છે તે ગણપતિની મૂર્તિનું સ્થાપન છે તે કરવામાં આવશે. અને સાથે સાથે જે પ્રમાણે જે કોરોનાની ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પણ પાલન છે તે કરવાનું રહેશે. ભક્તો છે તે ભક્તોએ પણ જે કોરોનાની ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આપણી સાથે જે પૂજારી છે તેમને જ પૂછીશું. જે પ્રમાણે આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે, ગણેશ ઉત્સવ કા પ્રારંભ આજથી હો ગયા ક્યા કહેંગે? એક મિનિટ હો જરા, એ ચડા. હા બોલીએ. ગણેશ ઉત્સવ કા પ્રારંભ આજ સે હો ગયા ક્યા કહેંગે? આજ હે ભાદરવા ચોથ કે દિન ગણપતિ કા ઉત્સવ ચાલુ હોતા હૈ. ઇસ દિન ગણપતિ કી સ્થાપના હોતી હૈ और 10 दिन के लिए ये उत्सव चलता है. अनंत चतुर्दशी के दिन विसर्जन रहता है. 19 तारीख को इस बार आएगा और ये लाल अहमदाबाद के अंदर लाल दरवाजा विस्तार है उधर एक मात्र गणपति का मंदिर आया हुआ है. ये गणपति मंदिर की विशेषता ये है कि 350 साल पुराना मंदिर है और ये जो बाजू में गणपति देख रहे हैं वह स्वयंभू मूर्ति है और जो बाजू में दूसरा गणपति है वो एक ही पत्थर में से बनाया हुआ रिद्धि सिद्धि के साथ गणपति का मूर्ति है. સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, ભક્તોને પણ પાલન કરાવવાનું રહેશે, શું કહેશો? આમાં દરેક ઠેકાણે આપણે બોર્ડને બધું મારેલું છે કે દરેક ભક્તો પોતે માસ્ક પહેરીને આવે તેમજ સરકારી ગાઈડલાઈનની પાલન કરે એવી અમે આશા રાખીએ છીએ અને એ જ રીતે બધાને અમે શક્ય ત્યાં સુધી વર્તવાનું કહીએ છીએ. એટલે સરકારની કોઈ પણ ગાઈડલાઈન બહાર આપણે કરતા નથી કોઈ પણ કામ. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પણ સરકારની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન મુજબ ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવી રહી છે. માસ્ક SOP અને સાથે સાથે જે માસ્ક SOP સાથે જે સરકારની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. જી શિવ જોડાયેલા રહેશો. વાત કરીએ રાજકોટથી, ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવ, જે રીતે આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ, સાર્વજનિક ગણેશોત્સવ માટે ઠેર ઠેર પંડાલો બંધાઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકોનું શું કહેવું છે? બીજી તરફ કોવિડ ગાઈડલાઈનની પણ માન્યતા ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ત્યારે લોકોનું શું કહેવું છે અંગે ધ્રુવ? હજી ચોક્કસથી વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પણ કહી શકાય કે 50 થી વધુ જે પંડાલો છે તે ક્યાંક ને ક્યાંક રાજકોટ ખાતે અલગ અલગ વિસ્તારોમાં છે તે પંડાલોનું આયોજન કરવામાં આવ્યું છે. સીધા જ આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ સર્વેશ્વર ચોકના જે આ ગણપતિ ઉત્સવનું કે જ્યાં હાલ મોટા પ્રમાણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે આયોજક પણ છે, એમની સાથે પણ વાત કરશું. કારણ કે આ વખતેની જે ગણપતિ ઉત્સવ છે તે કંઈક અલગ છે. કહી શકાય કે કોરોનાની તમામે તમામ જે ગાઈડલાઈન્સ સરકાર દ્વારા આપેલી છે તેનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે આયોજક જ છે. શું નામ છે? હિતેશભાઈ મહેતા. હિતેશભાઈ, શું કહેશો આ વખતે કઈ પ્રકારનું વિશેષ આયોજન? અમે સોશિયલ ડિસ્ટન્સ ઉપર વધારે ભાર આપ્યો છે અને અહીંયા અત્યારે અમારે જે રાઉન્ડ કરવાના છે અને આવડા મોટા ગ્રાઉન્ડમાં અમે 35 થી 40 મેમ્બર જે સ્વયંસેવક છે તેમજ 35 થી 40 ભક્તોને જ એકસાથે અમે પ્રવેશ આપવાના છીએ. અંદર સેનેટાઈઝરની પણ વ્યવસ્થા છે અને અમે લોકોએ 10,000 જેટલા માસ્ક લઈ રહ્યા છે કે જે લોકો માસ્ક પહેરીને ન આવે તેને અમે અમારા તરફથી માસ્ક પહેરીને જ એન્ટ્રી આપવામાં આવશે. અન્ય કોઈને માસ્ક પહેર્યા વગર એન્ટ્રી આપવામાં નહીં આવે તેમજ ચોખ્ખાઈ ઉપર પૂરેપૂરું અમારું ધ્યાન રહેશે. પૂજા ક્યાંથી શરૂ થશે? પૂજા આજે સવારે અમારે 10 વાગે ગણપતિ સ્થાપના છે, પછી રોજ સાંજે 7:30 વાગે અમારી મહાઆરતી હોય છે, 11 વાગે શયન આરતી અને 8:30 વાગે સવારની અમારી આરતી હોય છે. ખાસ સરકાર તરફથી પ્રસાદ માટે પણ એક વિશેષ સૂચના આપવામાં આવી છે, શું કહેશો? કઈ પ્રકારે આપની વ્યવસ્થા કઈ પ્રકારની છે? અમે આ વખતે એક પ્રસાદમાં દર વખતે અમે જુદા જુદા પ્રસાદ આપતા છેલ્લા 5 વર્ષથી, આ વખતે અમે માત્ર એક જ પ્રસાદનું આયોજન કર્યું છે કે જે પેક જ રહીએ અને તેનાથી કોઈ જાતનું કોઈનો હાથ પણ અડે ને તો પણ એ આખું પ્લાસ્ટિક પેકિંગ પ્રસાદ જ અમે આપવાના છીએ. અન્ય કોઈ પ્રસાદ અમે ખુલ્લો પ્રસાદ આપવાના જ નથી. ત્યાં પણ આપણી સાથે આયોજક છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો આપ કે કઈ પ્રકારનું એક વિશેષ આયોજન તમે કરેલું છે એક બાજુ, પણ તમારા તરફથી કઈ પ્રકારનું આખું મેન્ટેન કરવામાં આવશે, મેનેજમેન્ટ કઈ રીતે, કારણ કે ભક્તોનો ધસારો પણ વધશે? સર્વેશ્વર ચોક ગણપતિ ચેરી ટેમ્પલ ટ્રસ્ટ જે છે એમાં એપ્રોક્સ 70 થી 80 જણાનું મિત્ર મંડળ છે
જે આ એસઓપી ગવર્મેન્ટે જે આપેલી છે ગાઈડલાઈન એનું પૂરેપૂરું ધ્યાન રાખી અને જ પછી આ આયોજન કરવામાં આવેલ છે અને એ જે ધ્યાન રાખીને બધા નિયમો છે એ નિયમો બધા પાડી અને પછી જ બધું આયોજન થાય છે. સ્પષ્ટપણે આતા આપણી સાથે આયોજક જેઓ જણાવી રહ્યા છે કે સરકારની જે ગાઈડલાઈન છે તેનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે. કહી શકાય કે રાજકોટમાં નાના મોટા એવા કહી શકાય 50 થી વધુ પંડાલો છે અને વાત કરીએ તો સૌરાષ્ટ્ર તો લગભગ 1200 જેટલા જે પંડાલોનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ અત્યારે ટ્રેન્ડ વધારી રહ્યા છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિનો પણ અત્યારે રાજકોટમાં ખૂબ જ ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે કહી શકાય કે આજનો જે દિવસ છે તે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે લોકોએ શરૂઆત કરી છે અને આજે 9 દિવસ ક્યાંક આજે ભવ્ય પૂજા અર્ચના થશે. સાથે જો વાત કરીએ તો જે કાર્યક્રમો ઉપર પણ આયોજકોએ આ વખતે અંકુશ મૂક્યો. બિલકુલ ધ્રુવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતથી આપણી સાથે સંજય મહંત જોડાઈ ગયા છે. સંજય, જે રીતે ગણેશોત્સવની આજથી તૈયારી શરૂ થવા જઈ રહી છે, આજથી આ પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે કેવા પ્રકારની તૈયારી સુરતવાસીઓમાં જોવા મળી રહી છે અને સાથે જ કોવિડ ગાઈડલાઈનનું કેવી રીતે પાલન કરવામાં આવશે? સંજય. સુરતવાસીઓના ઉત્સાહની જો વાત કરીએ તો એક તરફ વરસતો વરસાદ અને બીજી તરફ ગણેશ ચતુર્થી અને દુંદાળા દેવનું સ્વાગત થઈ રહ્યું છે. 20 મહિના પછી આ અવસર ફરી એકવાર મળ્યો છે સુરતવાસીઓને કે તેઓ પોતાની સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. ગણેશ સ્થાપનની વિધિ અહીં ચાલી રહી છે ત્યારે ઉત્સાહ તો ચોક્કસ કહી શકાય. તમામ લોકો COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરીને અહીં ઉભા છે અને ગણેશજીની જયકારા સાથે તેમનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં, ગણેશ મંદિરોમાં ભારે ઉત્સાહ છે. સુરત શહેરમાં 10,000 કરતા વધુ ગણેશ મંદિરો છે અને આ ગણેશ મંદિરો દ્વારા ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જોકે 4 ફૂટ જેટલી જ ઊંચાઈ ધરાવતી મૂર્તિની પરમિશન મળી છે અને એ પ્રમાણે જ સુરત શહેરમાં સ્થાપના કરવામાં આવી છે. ખાસ કરીને COVID-19ની જે SOP સરકારે જાહેર કરી છે એનું પાલન કરવામાં આવી રહ્યું છે. 20 મહિના પછી અહીં સ્થાપન માટે આપને પરવાનગી મળી છે, કેટલો ઉત્સાહ લોકોમાં? હું સરકારશ્રીનો પહેલા તો આભાર માનું છું અને સરકારશ્રીએ જે કઈ ગાઈડલાઈન COVID-19 પ્રમાણે કરેલી છે એનું અમે સખત રીતે પાલન કરીશું અને કરાવીશું. અને આ ઉત્સાહ લગભગ 1.5 થી 2 વર્ષ પછી આપણા ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું છે એના માટે પણ દરેકનો આભાર માનું છું. દરેક સોસાયટી મેમ્બરો પણ અને સુરતના 8 જણ પાલના અમે લોકો દરેક COVID-19નું પાલન કરીશું એવી અમે બાહેધરી પણ આપીએ છીએ બધાને. ગણેશજી વિઘ્નહર્તા દેવ કહેવાય છે. 20 મહિના કોરોના કાળ ચાલ્યો, હવે ગણેશજીનું આગમન થયું છે. શું પ્રાર્થના કરી રહ્યા છો ગણપતિને? ગણપતિ બાપાને એ જ પ્રાર્થના કરીએ કે બધાના ધંધા પાણી, અમારા સુરતના તો એવા છે કે ટેક્સટાઇલથી માંડીને ડાયમંડથી માંડીને નોકરિયાત વર્ગને બધાને આ જે વિઘ્ન છે આપણું કોવિડનું એ હરી લઈએ એ અને દિવાળી લોકો રંગે ચંગે ઉજવે એ જ અમે પ્રાર્થના કરીશું. દરેકને સ્વાસ્થ્ય સારું રહે એ જ પ્રાર્થના કરીશું અમે. વિશ્વ આરોગ્ય માટેની પ્રાર્થના કરવામાં આવી છે. આપ જણાવો કે કેટલો આનંદ ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે, કારણ કે 20 મહિના પછી આ મોકો ફરી એકવાર મળ્યો છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ઘણા સમય પછી આ પાછો મોકો મળ્યો છે, તેથી બધા એટલા ઉત્સાહિત છે કે કોઈ એ મોકો છોડવા માંગતા નથી. મહારાષ્ટ્ર પછી સૌથી વધુ અને સારી રીતે ઉજવણી ગણેશ ઉત્સવની થતી હોય તો સુરતમાં થતી હોય છે, ત્યારે અહીં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે અને આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે સમગ્ર સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે. લોકો એક જ સરખી વેશભૂષા ધારણ કરીને ગણેશ મંદિર અહીં આવી પહોંચ્યા છે. ગણેશ ભક્તો ગણેશજીની પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત થઈ રહ્યા છે અને સાથે સાથે સૌના આરોગ્ય માટે, કોરોનાનો નાશ થાય તેના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ચોક્કસ. સંજય, રવિ, ધ્રુવ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ આજે ગણેશ ચતુર્થીનો પ્રારંભ, સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવશે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે. વરાશ્રી મુંબઈમાં ગણેશોત્સવને લઈને ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા કોરોનાને પગલે આ નિર્ણય લેવાયો છે. લોકો ગણેશોત્સવમાં
जुलूस नहीं काढ़ी शके। स्थापना विसर्जन में 10 થી વધારે લોકોને મંજૂરી નહીં અપાય। શ્રદ્ધાળુઓ ભક્તો પંડાલમાં દર્શન નહીં કરી શકે। કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે। મુંબઈમાં ગણેશોત્સવને લઈ અને 144ની કલમ લગાવી દેવામાં આવી છે। ઉદ્ધવ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે। કોરોનાને જોતા ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હાલ પણ રોજના 400-500 માત્ર મુંબઈમાં જ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે। તો સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com। નમસ્કાર।